હું દેશનું ઓટો હબ છું, હું દેશના સાયન્ટિફિક માઇન્ડેડ યુવાનોનું ભવિષ્ય છું, એજ્યુકેશનના ડિજિટાઇઝેશનમાં અગ્રેસર પણ છું અને અત્યાધુનિક સુરક્ષા પ્રણાલીથી સજ્જ પણ છું. હું છું ગુજરાત અને આ છે મારા ઉજ્જવળ ભવિષ્યનો રોડમેપ. ગુજરાત ગૌરવ અભિયાન. આજે મને દેશનું મોડેલ સ્ટેટ માને છે બધા, પણ એ કઈ એમનેમ નથી થયું. એની પાછળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહેનત, એમની દીર્ઘદ્રષ્ટિ અને એમનું સમર્પણ છે સાહેબ. વિકાસ સર્વાંગીણ હોય, વિકાસ સર્વસ્પર્શી હોય, વિકાસ સર્વદૂર હોય, વિકાસ બધા ક્ષેત્રોને આંબી જનારો હોય, એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. છેક છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે, જન જન સુધી સુવિધાઓ અને લાભો પહોંચે, વડાપ્રધાન શ્રીની કંડારેલી કેડી પર આગળ વધીને આ સપનાને પૂરું કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આજે આપણે ગુજરાતને જે ગ્રોથ એન્જિન તરીકે જોઈ રહ્યા છે, જે માન્ય નરેન્દ્રભાઈએ જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, એની એ સ્પીડે કેવી રીતે દોડી શકે એ એમના માર્ગદર્શન હેઠળ હું ને મારી ટીમ એના માટે પ્રયત્નશીલ. સંકલ્પથી સિદ્ધિ સુધીની ગુજરાતની આ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે મારી દીકરીઓ, બહેનો અને માતાઓએ. આજે મહિલા પશુપાલકો દેશ અને દુનિયામાં ડંકો વગાડી રહી છે. ઘરકામ કરતી મહિલાઓ બિઝનેસ વુમન બની રહી છે અને એમને પાયાથી વધુ મજબૂત કરવા ગુજરાત સરકારે પણ કોઈ કસર નથી છોડી, જેનું ઉત્તમ ઉદાહરણ છે માતાઓ અને બાળકોના પોષણ માટેની બે મહત્વપૂર્ણ યોજનાઓ, જ્યાં 1000 દિવસને પોષણનો પાયો બનાવશે રૂપિયા 811 કરોડના ખર્ચે શરૂ થનારી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. માતા અને બાળક બંનેને આહારમાં ઉપલબ્ધ કરાવશે અન્ન સાથે પ્રોટીન, કેલરી, વિટામિન અને સૂક્ષ્મ પોષક તત્વો, અને આવું જ પોષણ તમામ આદિવાસી તાલુકાઓ સુધી પહોંચશે રૂપિયા 118 કરોડના ખર્ચે શરૂ થનારી પોષણ સુધા યોજના દ્વારા, જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓને એક ટાઈમ સંપૂર્ણ ભોજન, દૂધ સંજીવની, IFA અને કેલ્શિયમની ગોળી અને આરોગ્ય પોષણ અંગે સમજણ આપશે. અને હા, મારા ગામડાઓનો તો સાહેબ જે વિકાસ થયો છે કે ના પૂછો વાત. આજે શહેરો જેવી સુવિધાઓ અને ડિજિટલ સેવાઓ ગામડાઓ સુધી પહોંચી છે. અહીં સ્માર્ટ ક્લાસથી શિક્ષણ અને ટેલિમેડિસિનથી સારવાર મળે છે, એક ક્લિકથી કામો થાય છે અને ઘર આંગણે સરકારી સેવાઓ મળે છે. ગામડાઓમાં આજે ઘરે ઘરે શૌચાલય છે, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન થાય છે, અને જે પરિવારો ઘરનું સપનું સેવતા હતા ને, એવા 4.25 લાખથી વધુ પરિવારો પાસે રૂપિયા 4,510 કરોડના ખર્ચે નિર્મિત આવાસોના કારણે આજે વીજળી અને પાણી જેવી સુવિધાઓ સાથેનું પોતાનું પાક્કું મકાન છે. મારા વિકાસમાં શીરા અને ધમની જેવા આપણા શહેરો, જેની પ્રગતિમાં અગત્યની ભૂમિકા ભજવે છે આવાસો. એટલે જ તો રૂપિયા 17,000 કરોડના ખર્ચે 6,50,000 આવાસોનું નિર્માણ તો પૂરું પણ થઈ ગયું છે. અને આજે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના અમલીકરણમાં હું બીજા રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છું. ગુજરાતના ડેવલપમેન્ટની આ પ્રોસેસને ગતિ આપશે વધતી રેલ સુવિધાઓ. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી સરળ બનશે ઉત્પાદનોનું પરિવહન, તો ઇલેક્ટ્રિફિકેશન અને ગેજ કન્વર્ઝનથી રેલ પરિવહન બનશે વધુ ઇફિશિયન્ટ. રેનોવેશન દ્વારા સ્ટેશનો બનશે વધુ આધુનિક અને સુવિધાસભર. તો વડોદરાનું ગતિશક્તિ વિશ્વવિદ્યાલય રેલ રોડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને રિસર્ચને પૂરું પાડશે પ્રોત્સાહન. અને ડભોઈ તાલુકાના કુંઠેલા ગામે 100 એકરમાં આકાર લઈ રહેલી સેન્ટ્રલ યુનિવર્સિટીથી 2500 વિદ્યાર્થીઓને મળશે સ્ટેટ ઓફ ધી આર્ટ એજ્યુકેશન એન્વાયરમેન્ટ. હજી તો રેલવે વિભાગના રૂપિયા 16,000 કરોડથી વધુના પ્રકલ્પો સાથે રૂપિયા 21,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે ગુજરાતને. કારણ કે જ્યારે સરકાર ડબલ એન્જિન સાથે આગળ વધતી હોય ને, ત્યારે વિકાસની ગતિ પણ ડબલ જ હોય. હું છું ગુજરાત અને આ છે મારા ઉજ્જવળ ભવિષ્યનો રોડમેપ. ગુજરાત ગૌરવ અભિયાન.